मॉर्निंग स्टूडेंट, आज आप प्रकरण पांच पृष्ठ रसायन विज्ञान एटले के सरफेस केमिस्ट्री आ प्रकरण भणीशुं। बराबर, आपणे लास्ट लेक्चर में द्रावणों विषे भणी गया। बराबर, तो द्रावणों जे छे एमां शुं छे के आपणे शुं जोता था, समांग प्रणाली। बराबर, एक वधुमां ओछामां ओछा बे द्रावणों जे छे, બે પદાર્થો મિક્સ થાય એટલે દ્રાવણ બનતા હતા, અને બે થી ઘણા, બે થી વધારે પણ બની શકે, પણ આપણે દ્વિઅંગી પ્રણાલી છે, દ્વિઅંગી દ્રાવણ વિશે અભ્યાસ કર્યો હતો। બરાબર, એટલે ઓછામાં ઓછા બે પદાર્થો મિક્સ થવા જોઈએ ત્યારે દ્રાવણ બને। બરાબર, પણ કેવા હોવા જોઈએ, એકબીજા સાથે ભળી જાય એટલે સમાંગ મિશ્રણ હોય એવા દ્રાવણનો આપણે અભ્યાસ કર્યો હતો। હવે આપણે આ પ્રકરણ છે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, એટલે એને આપણે સરફેસ કેમિસ્ટ્રી કહીએ છીએ। ઘન દ્રાવણ, પ્રવાહી દ્રાવણ, વાયુ દ્રાવણ આ બધા શબ્દોથી આપણે પરિચિત હતા। હવે આપણે આ પ્રકરણમાં ઘન કલા, વાયુ કલા, પ્રવાહી કલા એટલે કલા શબ્દ સાથે પરિચિત થવાનું છે। તો કલા એ શું છે? બરાબર, તો કલા એક માધ્યમ છે અને જ્યાં દ્રવ્ય છે જથ્થામાં રહેલું છે। બરાબર, તો આપણે ત્રણ કલા જે આવશે, ઘન કલા, પ્રવાહી કલા અને ત્રીજું આવશે વાયુ કલા। બરાબર, આ ત્રણ કલામાં કલાનો મતલબ શું થાય છે કે જ્યાં કલા એટલે જ્યાં દ્રવ્ય શું છે એ જથ્થામાં રહેલું છે। બરાબર, તેનો અભ્યાસ કરવાનો છે। બરાબર, બે કલા જ્યારે એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે એક શું રચાય છે, એક હદ, એક બાઉન્ડ્રી રચાય છે। બરાબર, દાખલા તરીકે આપણે તેલ અને પાણી જે છે મિક્સ કરીએ, અહીંયા નીચે શું છે, તેલ અને પાણી મિક્સ કરીએ તો નીચે શું હોય, પાણી, એની ઘનતા વધારે છે, તેલની ઘનતા ઓછી છે। બરાબર, તો અહીંયા શું આવશે, પાણી, અને ઉપર શું આવશે, અહીંયા તેલ હશે। બરાબર, તો બંને વચ્ચે એક આ બાઉન્ડરી જશે, જેનો દાખલા તરીકે આ આપણે ઉપર તેલ બતાવી દઈએ। બરાબર, તો આ જે બાઉન્ડરી રચાય છે, બરાબર, તો આ ઉપર તેલ અને પાણી આ બંને શું થયું, બંને તેલ પણ પ્રવાહી છે, પાણી પણ પ્રવાહી છે, તો બંને પ્રવાહી કલા। મતલબ કે એવું જરૂર નથી કે ઘન કલા ને પ્રવાહી કલા, બંને એક જ પ્રકારની કલા હશે, એ પણ જ્યારે એકબીજાના સંપર્કમાં આવશે ત્યારે શું થશે, એક હદ રચાય છે। બરાબર, એક હદ, એક બાઉન્ડ્રી રચાય છે કે બંને એકબીજામાં મિશ્ર થતા નથી। બરાબર ને, બંને એકબીજામાં મિશ્ર થતા નથી એટલે એક બાઉન્ડ્રી રચાય છે। તો આ જે હદ કે બાઉન્ડ્રી છે એને શું કહેવાય છે, પૃષ્ઠ, શું કહેવાય છે, પૃષ્ઠ। તો આ હદ કે બાઉન્ડરી છે એને શું કહીશું આપણે, પૃષ્ઠ છે। અને પૃષ્ઠ વડે શું થાય છે, બે કલા અલગ પડે છે, અને જ્યાં બે કલા ભેગી થાય છે ત્યાં શું રચાય છે, પૃષ્ઠ રચાય છે, આવું પણ આપણે કહી શકીએ। બરાબર, તો આવા જે આ પૃષ્ઠ છે એને લગતું કેમિસ્ટ્રીનો આપણે અભ્યાસ કરવાનો છે, એટલે આપણે શું કહીશું એ અભ્યાસને પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન। બરાબર, તો આ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનનો આપણે અભ્યાસ કરવાનો છે। હવે આ તેલ અને જે પાણી જે છે એમાં આ બંને પ્રવાહી કલા છે। બરાબર, એવું જરૂરી નથી કે બંને પ્રવાહી કલા હોય ત્યાં જ પૃષ્ઠ રચાય, જેમ આપણે દ્રાવણનો પ્રકરણ જે ભણ્યા એમાં દ્રાવણના કેટલા પ્રકાર કર્યા હતા આપણે, ત્રણ મુખ્ય પ્રકાર, ઘન દ્રાવણ, પ્રવાહી દ્રાવણ, વાયુ દ્રાવણ। બરાબર, અને એના પાછા ઘન જે દ્રાવક છે એના પ્રકાર પરથી ઘન અને શું થશે, ઘન મિક્સ થશે, ઘન અને પ્રવાહી, ઘન અને વાયુ, એ રીતે પ્રવાહી અને પ્રવાહી, પ્રવાહી અને વાયુ, પ્રવાહી અને ઘન, વાયુ વાયુ, વાયુ પ્રવાહી, વાયુ ઘન, એમ ટોટલ નવ પ્રકાર થતા હતા। એવી રીતે આમાં પણ શું થશે, એના પ્રકાર પડશે। બરાબર, પણ આમાં કેટલા પ્રકાર પડશે, આઠ પ્રકાર, કેમ એક પ્રકાર કયો નહીં પડે, તો આપણે શું કીધું કે સમક્ષ પહેલા શરૂઆતમાં જ મેં કીધું કે આ શું છે, વિષમાંગ પ્રણાલી છે, એટલે બંને સમાંગ કે દ્રાવણ નથી બનવાનું। બરાબર, શું થશે, બંને એકબીજામાં મિક્સ નથી થતા, મિક્સ થશે તો દ્રાવણ બની જશે, સમાંગ દ્રાવણ થઈ જાય છે, બરાબર, મિક્સ નથી થતા, જ્યાં અલગ પડે છે
ત્યાં એક હદ રચાય છે એટલે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં અલગ પડવું જરૂરી છે બરાબર એટલે વિષમાંગ પ્રણાલી સાથે આ પ્રક્રિયા સંકળાયેલું છે આ ઘટના સંકળાયેલી છે એટલે શું થશે કે આમાં જે છે વાયુ વાયુ બે મિક્સ કરવામાં આવે તો વાયુ વાયુ બે અલગ વાયુ છે તો પણ એકબીજામાં શું થાય છે ભળી જાય છે એટલે વાયુ વાયુ પ્રકારનું જે પૃષ્ઠ કલા છે એ એકબીજા મિક્સ થતી હોય ત્યાં પૃષ્ઠ નહીં રચાય એટલે આપણે આના પ્રકાર શું થશે પૃષ્ઠ રસાયણમાં પૃષ્ઠના કેવા કેવા પ્રકારના પૃષ્ઠ મળી શકશે તો ઘન કલા પ્રવાહી કલા ઘન કલા વાયુ કલા ઘન કલા ઘન કલા બરાબર પ્રવાહી કલા પ્રવાહી કલા પ્રવાહી કલા વાયુ પ્રવાહી કલા ઘન એવી રીતે શું થશે આઠ ને આઠ પ્રકાર થશે એક પ્રકાર નહીં પડે કયો નહીં પડે વાયુ વાયુ જે છે એ કલા ભેગી થઈ જાય છે બીજામાં ત્યાં પૃષ્ઠ નથી રચાતો એટલે આપણે પૃષ્ઠ જે જોવા મળશે એ આઠ પ્રકારની કલાઓના મિશ્ર થવાથી પૃષ્ઠ જોવા મળશે બરાબર બરાબર એટલે હવે ખ્યાલ આવી ગયો કે જેમ દ્રાવણના પ્રકાર ન હતા એમ અહીંયા કરતા કેટલા હશે કલાઓને મિશ્ર થવાથી આઠ પ્રકારના પ્રકાર પડે છે એના પરથી આપણે જે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની જે વ્યાખ્યા આપી દઈએ બરાબર તો પૃષ્ઠ એટલે શું કીધું કલા એટલે શું કીધું તો કલા એટલે શું કે કલા તમને કહેવા જઈ ગયું કલા એટલે શું થાય ત્રણ કલા વિશે આપણે અભ્યાસ કર્યો ઘન કલા પ્રવાહી કલા વાયુ કલા તો કલા એ શું છે મેં તમને કીધું કલા એક માધ્યમ છે અને જ્યાં દ્રવ્ય શું છે કલા શું છે એક માધ્યમ તરીકે આપણે ઓળખીશું બરાબર અને જ્યાં શું છે દ્રવ્ય જે છે એ શું છે જથ્થામાં રહેલું છે બરાબર અહીંયા આ તેલ છે તો સમગ્ર તેલના દ્રવ્ય જથ્થામાં રહે બરાબર એ પ્રવાહી કલા છે પણ શું છે એ સમગ્ર તેલ એટલે આ શુદ્ધ શું થઈ ગયું શુદ્ધ છે આમાં કોઈ બીજું મિશ્રણ નથી તેલ જ છે તેલના જ ઘટકણો છે એવી રીતે પાણી છે તો શું થશે પાણીના જ ઘટકણો છે બરાબર તો અહીંયા શું થશે પાણી જે છે દ્રવ્ય તરીકે છે તો મતલબ કે કલા એટલે શું થશે માધ્યમ અને જ્યાં શું છે દ્રવ્ય શું હોય છે જથ્થામાં રહેલા છે બરાબર તો આના પરથી આપણે વ્યાખ્યા આપી શકીએ કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એટલે શું તો જ્યાં ચોક્કસ હદ રેખાથી બરાબર ચોક્કસ હદ રેખાથી શું થાય છે કે બે જથ્થાત્મક કલા જે છે બે જથ્થાત્મક કલા જે છે અને જથ્થાત્મક દ્રવ્યો જે છે બરાબર બે જથ્થાત્મક દ્રવ્યો જે ચોક્કસ હદ રેખાથી શું થાય છે અલગ પડે છે બરાબર એ ત્યાં શું થાય છે બે અલગ પડે છે જથ્થાત્મક દ્રવ્યો ત્યાં શું રચાય છે એ એ જ્યાંથી અલગ પડે છે એ હદને શું કહે છે પૃષ્ઠ કહે છે અને પૃષ્ઠનો અભ્યાસ શું કહેવાય છે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન બરાબર આપણે વાત કરી હતી હવે આગળનો પોઈન્ટ છે આપણે શું ભણવાનું છે તો આપણે કલા વિશે વાત કરી બરાબર પણ આ પ્રકરણમાં આપણે જે આ કલા જે લીધી છે બંને પ્રવાહી પ્રવાહી કલા છે તો કલાને કેવી રીતે દર્શાવી શકાય બરાબર દાખલા તરીકે આ પ્રવાહી પ્રવાહી કલા છે તો એને કઈ રીતે દર્શાવાશે પ્રવાહી ડેશ પ્રવાહી બરાબર અથવા તો પ્રવાહી ડેશ પ્રવાહી આમ પણ એને દર્શાવી શકાય બરાબર તો કલાને આ દર્શાવવાની શું છે રીત છે બરાબર બીજું કલા કેવી હોય છે બીજો પ્રશ્ન આપણે થશે કે કલા કેવી હોય છે બરાબર તો કલા જે છે બરાબર તો જે કલા રચાય છે એ કલા શું હોય છે એક તો શુદ્ધ હોય છે બીજો પોઈન્ટ આવશે સમાંગ મિશ્રણ બરાબર હોય ત્રીજો આવશે બંને બરાબર કલા કેવી હોય તો કલા એ શુદ્ધ હોય જે પૃષ્ઠ રચાય છે તે બંને કલા જે છે કેવી હોય તો પૃષ્ઠ એ શું કહેવાશે શુદ્ધ હોય છે બીજું એ કહે છે કે જરૂરી નથી શુદ્ધ જ હોય સમાંગ મિશ્રણ પણ હોઈ શકે બરાબર એટલે કે શુદ્ધ નથી અશુદ્ધ છે એવું ના કહેવાય બરાબર ત્રીજું કે બંને હોઈ શકે શુદ્ધ પણ હોઈ શકે અને સમાંગ મિશ્રણ પણ હોઈ શકે તો આપણે જોઈએ તો આપણે આ એક્ઝામ્પલ જે છે એમાં આપણે શું જોયું કે જે આ તેલ અને પાણીનો જે કલા છે ભેગી થાય છે પ્રવાહી પ્રવાહી કલા અહીંયા સમગ્ર તેલના જ કણ છે અહીંયા સમગ્ર પાણી છે એટલે આ શુદ્ધ છે આ પણ શુદ્ધ છે બરાબર એટલે શું છે કલા શુદ્ધ હોઈ શકે બીજો પોઈન્ટ શું ભણવાનો છે આપણે કે જ્યાં સમજાવું છું તમને પ્રસ્તાવનામાં કે સમાંગ મિશ્રણ તો સમાંગ મિશ્રણમાં દાખલા તરીકે તમે શું કરશો કે એક પાત્ર લેશો બરાબર એમાં શું કરશો પાણી બરાબર એમાં જે મીઠું કે ખાંડ કે મિક્સ કરશો
બરાબર તો શું થશે એટલે મીઠું મિક્સ કરશો તો શું થશે ઓગળી જશે સમાન દ્રાવણ થઈ ગયું બરાબર હવે પાણી શુદ્ધ નથી થઈ પણ પાણી અશુદ્ધ નથી થઈ કારણ કે ઉમેરેલો પદાર્થ શું થઈ ગયો એમાં મિક્સ થઈ ગયો બરાબર એટલે શું થયું દ્રાવણ બન્યું પણ કેવું બન્યું સમાન બન્યું હવે હવે તમે ખાંડ નાખી દેશો બરાબર તો પણ શું થયું એમાં પદાર્થ ઉમેર્યો તો શું થયું એ પદાર્થ ખાંડ છે એમાં પણ એમાં ઓગળી ગઈ એટલે પણ સમાન દ્રાવણ થયું એમાં લીંબુ નીચોળી નાખ્યું તો લીંબુનો રસ પણ એમાં મિક્સ થઈ ગયો બરાબર તો આ બધું નાખ્યું તો શું બન્યું દ્રાવણ બન્યું બરાબર આ દ્રાવણ કેવું બન્યું સમાન દ્રાવણ બરાબર એટલે મિશ્ર થઈ ગયું હવે આ દ્રાવણમાં હું રેતી નાખું છું બરાબર તો રેતી એમાં મિક્સ થશે તો નહીં થાય બરાબર તો શું થયું રેતી અને આ જે પ્રવાહી જે હતું દ્રાવણ હતું બંને વચ્ચે શું રચાશે એક પૃષ્ઠ રચાશે કારણ કે બે શું થયું કલા છે કેવી થઈ ગઈ અલગ પડે છે બરાબર પણ ક્યાં ચોક્કસ હદે કારણ કે આ ઘન કલા આવી ગઈ બરાબર પ્રવાહી પ્રવાહી પણ હોય પણ પ્રવાહી પ્રવાહી મિક્સ ના થવા જોઈએ બરાબર પણ અહીંયા શું થયું રેતી નાખી ત્યારે અલગ પડી ગયું તો રેતી અને જે તમે દ્રાવણ હતું એ બંને વચ્ચે શું રચાયું પૃષ્ઠ રચાયું તો અહીંયા કલા કેવી છે તો રેતી છે ત્યાં સમગ્ર રેતીના જ અહીંયા રેતી છે તો રેતીના જ કણો છે બરાબર આટલામાં રેતી ભરેલી છે તો રેતીના જ કણો છે તો રેતી એ શું છે શુદ્ધ કલા છે બરાબર બીજું જે તમારું દ્રાવણ જે છે પાણી નથી તમે એની અંદર મીઠું નાખ્યું ખાંડ નાખ્યું લીંબુ નાખ્યું તો એ શું છે શુદ્ધ નથી તો શું છે એ સમાંગ દ્રાવણ અને અશુદ્ધ પણ ના કહેવાય શું છે એ સમાંગ દ્રાવણ છે બરાબર તો સમાંગ દ્રાવણ જે છે એ શું કહેવાય છે એક સરકારનું એમાં બધું મિક્સ થઈ ગયું છે એટલે સમાંગ દ્રાવણ અને રેતી વચ્ચે પૃષ્ઠ રચાય છે તો મતલબ કલા કેવી હોઈ શકે શુદ્ધ પણ હોઈ શકે અને કલા સમાંગ મિશ્ર પણ હોઈ શકે જેને આપણે દ્રાવણ કહીએ તો દ્રાવણ પણ હોઈ શકે બરાબર એટલે બંને હોઈ શકે આનો આન્સર આવશે નંબર ત્રણ કલા કેવી હોઈ શકે બંને પ્રકારે હોઈ શકે બરાબર હજી એક એક્ઝામ્પલ આપી દઉં કે દાખલા તરીકે એક પાત્ર જે છે બરાબર એની અંદર ઝેરેનેસ ઉપર નાખ્યું છે બરાબર અને પાણી નાખ્યું છે પાણીમાં ઝેરેનેસ ઉપરનું દ્રાવણ બનાવ્યું બરાબર મિક્સ થઈ ગયું એટલે શું થયું મિશ્રણ છે પણ કેવું છે સમાંગ મિશ્રણ છે બરાબર મિક્સ થઈ ગયું હવે એની અંદર એક ઝેરેનનો સળિયો ઝેરેનેસ ઉપરનું દ્રાવણ છે ને અહીંયા ઝેરેનનો સળિયો મૂકી દઈશ બરાબર તો શું થશે અત્યાર સુધી સમાંગ મિશ્રણ હતું હવે અંદર શું આવી ગયું ઝેરેનનો સળિયો તો હવે આ પ્રણાલી શું થઈ ગઈ આખી પ્રણાલી શું થઈ ગયું આ દ્રાવણ છે સમાન છે પણ ઝેરેનનો સળિયો નાખ્યો પછી શું થયું એ આની સાથે મિક્સ થઈ જશે ના બરાબર એટલે શું થયું પૃષ્ઠ રચાશે એક અલગ હદ રેખાથી અલગ પડશે બે કલા બરાબર તો આ શું થશે કેવી પ્રણાલી થશે વિષમાંગ પ્રણાલી બરાબર જેમ અહીંયા મેં આ રેતી અને મેનુ આપ્યું ઉદાહરણ તો એમાં પણ શું હતું અત્યાર સુધી મીઠું ને ખાંડ ને બધું ભરતા હતા સમાંગ મિશ્ર હતું પણ જયારે રેતી નાખી ત્યારે શું થઈ ગયું વિષમાંગ મિશ્ર બરાબર એટલે આપણે જે પૃષ્ઠ રસાયણનો અભ્યાસ કરવાનો છે તેમાં પ્રણાલી કેવી હોય છે વિષમાંગ હોય છે બરાબર સમાંગમાં પૃષ્ઠ રચાતું નથી એટલે આપણે એનો અભ્યાસ ના કરી શકીએ એટલે આ સમગ્ર પ્રકરણ છે એની સાથે સંકળાયેલું છે વિષમાંગ પ્રણાલી સાથે સંકળાયેલું છે બરાબર તો હવે આ જે વિષમાંગ પ્રણાલી સાથે સંકળાયેલું છે આ પ્રકરણ બરાબર એની વાત કરીએ આ ઝેરેનેસ ઉપર ને આની હવે આગળનો પોઈન્ટ એવું કહેવા માંગુ છે કે આના પછીનો જે છે હવે આ જે છે એનો મતલબ શું થયો કે વિષમાંગ પ્રણાલીમાં સમાંગ પ્રણાલી હોઈ શકે બરાબર હવે તમે આ પ્રકરણમાં ત્રણ ભાગ છે બરાબર એનો અભ્યાસ કરશો ત્રણ ભાગ એટલે પહેલો ભાગ આવશે અધિશોષણનો બીજો ભાગ આવશે ઉદ્દીપન અને ત્રીજો ભાગ આવશે એ કલિલ દ્રાવણ બરાબર એમાં જે કલિલ દ્રાવણ ભણશો તો કલિલ એ દ્રાવણ છે પણ એ કેવું છે વિષમાંગ દ્રાવણ છે બરાબર તો એમાં તમે અભ્યાસ કરશો એમાં એક પોઈન્ટ આવે છે કે કેટલાક સંજોગોમાં શું આવશે કેટલાક સંજોગોમાં વિષમાંગ પ્રણાલી જે છે એમાં એનો એક ભાગ કોણ બને છે સમાંગ પ્રણાલી એટલે શું કહેશું કેટલાક સંજોગોમાં એટલે બધા સંજોગોમાં નહીં કાયમી નહીં દર વખતે નહીં પણ ક્યારેક કેટલાક સંજોગોમાં શું થાય છે સમાંગ પ્રણાલી એ વિષમાંગ પ્રણાલીનો એક ભાગ બને છે એક ભાગ હોય છે બરાબર અહીંયા તમે જોયું આ સમગ્ર પ્રણાલી શું છે વિષમાંગ પ્રણાલી છે બરાબર પણ એમાં આ સમાંગ પ્રણાલી શું છે એનો એક ભાગ છે
એટલે જ્યાં વિષમાંગ પ્રણાલીમાં સમાંગ પ્રણાલી આવે તો તમારે સમજવાનું કે સમાંગ પ્રણાલી શું છે, વિષમાંગ પ્રણાલીનો ભાગ હશે, બાકી સમાંગ પ્રણાલી આમાં ના હોય તો પૃષ્ઠ ના છે, બરાબર. પણ જો સમાંગ પ્રણાલી આવે શું હશે, વિષમાંગ પ્રણાલીનો એક ભાગ હોય છે. પણ ક્યારે એવું નહીં થાય કે વિષમાંગ પ્રણાલી એ સમાંગ પ્રણાલીનો ભાગ નહીં, બરાબર. પણ હા, સમાંગ પ્રણાલી શું થશે, વિષમાંગ પ્રણાલીનો ભાગ બનશે. એવી રીતે અહીંયા પણ સમાંગ દ્રાવણ છે અને જ્યારે રેતી નાખીશું એટલે વિષમાંગ પ્રણાલી થશે, તો આમ એ સમાંગ દ્રાવણ શું થશે, વિષમાંગ પ્રણાલીનો એક ભાગ બને છે, બરાબર. આ પછી બીજું તમને ખાસ કહેવાનું છે કે જ્યાં જ્યારે દાખલા તરીકે તેલ અને રેતી જે છે, તેલ અને પાણી જે છે, બરાબર, એનું એક જે ઉદાહરણ મેં આપ્યું હતું, તો આપણે આ પ્રકરણમાં જેમ તમે દ્રાવણમાં શું શીખી ગયા કે જે બધા દ્રાવણો વિશે ભણ્યા, બધા દ્રાવણમાં મુખ્ય તમે જે હેનરીનો અભ્યાસ કર્યો, હેનરી લોનો કે રાઉલ્ટના નિયમનો, તો શું હતું, પ્રવાહી પ્રવાહી હતું, પ્રવાહી વાયુ હતું, બરાબર, એનો મુખ્ય અભ્યાસ કર્યો, બીજાનો તમને સામાન્ય સમજ આપી. એમ આપણે પણ આ પ્રકરણમાં જે છે એમાં ઘન કલા જે છે એ મુખ્ય આધાર તરીકે હોય એનો અભ્યાસ કરવાનો છે. પ્રવાહી વાયુ પણ આવશે, પણ ઘન જે કલા છે એ માધ્યમ એનો પણ ખાસ અભ્યાસ કરશે. એટલે ઘન કલા જે છે એની અંદર પ્રવાહી કે ઘન કલા, વાયુ કલા એનો અભ્યાસ કરવાનો છે. તો જે ઘન કલા જે છે, બરાબર, તો ઘન કલા જે એને અંદર શું થાય છે, પ્રવાહી એબ્સોર્બ થાય અથવા તો વાયુ એબ્સોર્બ થાય, બરાબર, ત્યારે એનો અભ્યાસ કરવાનો છે. તો આમાં પહેલા શું કરવામાં આવે કે દાખલા તરીકે આમાં ડસ્ટર છે, બરાબર, એ ઘન કલા છે, એની અંદર શું થાય છે, બધા પ્રવાહી મિક્સ થાય અથવા તો કોઈ વાયુના કણો મિક્સ થાય, તો એનો અભ્યાસ કરો છે એનાથી રચાતા પૃષ્ઠો. તો પહેલા જે એ ઘન કલા જે છે જેનો અબ્સોર્બ, જેમાં અબ્સોર્બશન થાય છે, શું થશે, એટલે કે શોષણ થાય છે, એ ઘન કલાને પહેલા શું કરવી પડશે, શુદ્ધ કરવી પડશે, બરાબર. તો શુદ્ધ કરવા માટે શું કરવું પડશે, તો નોર્મલી એ ઘન કલા ઉપર જે વાયુના કણો કે પ્રવાહી કણો આવે છે, બરાબર, ત્યારે વાતાવરણનું દબાણ કેવું હોય છે, તો એક વાતાવરણ દબાણ, બરાબર, કોઈ પ્રકારનું પ્રેશર નથી લેતા, એક વાતાવરણ દબાણ એ આવે છે, બરાબર. એનો મતલબ એમ થયો કે જો તમે એને ત્યાંથી સપાટી પરથી સાફ કરવા છે, તો કોઈ સામાન્ય રીતથી નહીં પણ વૈજ્ઞાનિક અભિગમથી એ સપાટીને સાફ કરવી છે. એટલે તમે ધોઈ નાખો કે એવી રીતે સાફ કરી શકો છો, પણ એવી રીતે નહીં. જો તમારે ઘન સપાટી છે એને વૈજ્ઞાનિક અભિગમથી સાફ કરવી હશે, તો તમારે શું કરવું પડશે કે જે વાતાવરણનું દબાણ છે એને ઘટાડવું પડશે. કારણ કે જે વાતાવરણના દબાણે એ કણો આવ્યા છે ને ત્યાં એ સપાટીને અશુદ્ધ બનાવી છે, તો હવે આપણે એને શુદ્ધ બનાવી છે, કંઈક કોઈ બીજો પદાર્થ એબ્સોર્બ કરશે, તો પહેલાં એને શુદ્ધ કરવી પડશે. તો શુદ્ધ કરવા માટે શું કરવું પડશે કે એ ઘટક કણો જે અંદર આવી ગયા છે એને શું કરવા પડશે, દૂર કરવા પડશે. તો દૂર કરવા માટે શું કરવું પડશે કે વાતાવરણ દબાણથી ઓછું દબાણ જે છે એ લગાવવું પડશે, બરાબર. તો ઓછું દબાણ એટલે શું, તો વાતાવરણ દબાણ કેટલું છે, એક વાતાવરણ છે, એટલે એને આપણે 1.01325 × 10⁻¹⁵ પાસ્કલ કહીએ છીએ, બરાબર. એનાથી ઓછું વાતાવરણ દબાણથી ઓછું દબાણ લાવીએ એટલે શું થશે, વેકેન્સી થશે, એટલે કે ખાલી જગ્યા થશે, ઘટક પણ ઓછા થઈ જશે, એટલે શૂન્યવકાશ રચાય, બરાબર, શૂન્યવકાશ તરફની સ્થિતિ આવે છે. એટલે વાતાવરણ દબાણથી ઓછું દબાણ કરે, એટલે દાખલા તરીકે 10⁻⁸ થી 10⁻⁹ જેટલું, 9⁻ પાસ્કલ જેટલું દબાણ કરીએ, તો શું થશે, એ ઘટક કણો જે ઘન પદાર્થની સરફેસ પર છે એ શું થઈ જશે, દૂર થઈ જશે, બરાબર. દાખલા તરીકે તમે ભણવા બેઠા છો અને તમને મમ્મી પપ્પાનું પ્રેશર છે કે 2 કલાક સુધી વાંચવાનું છે, હમણાં બહાર નથી નીકળવાનું, બરાબર, તો તમે અંદર બેસી રહેશો રૂમમાં, બરાબર. પણ જેવો પપ્પા બહાર જાય કે આમ દૂર જાય, મતલબ કે પ્રેશર ઓછું થઈ ગયું, એવા તમે તરત થોડા ફ્રી થઈ જશો, બરાબર. તો એનો મતલબ શું થયો કે તમારું નોર્મલ જે દબાણ છે એનાથી ઓછું દબાણ થશે, ત્યારે શું થશે, એ એનું સ્થાન છોડી દેશે, બરાબર. એટલે ઘટક કણો જે છે એને ઘન સપાટીને ઉપર શુદ્ધ કરવી છે, ઘન કલાને શુદ્ધ કરવી છે, તો એના માટે શું કરવું પડશે, વાતાવરણ દબાણથી ઓછું દબાણ કરીને શુદ્ધ કરી શકાશે. બીજી એક રીત છે કે કા તાપમાન વધારવામાં આવે, દાખલા તરીકે તમે એકદમ ગુસ્સે થઈ જાઓ, મારે નથી ભણવું આ કરવું, તો પણ તમે તમારા સ્થાનથી ઊભા થઈ શકો છો. એવી રીતે જે ઘન સપાટી છે એનું તાપમાન વધારવામાં આવે, તો પણ ત્યાંથી ઘટક કણો દૂર જઈ શકે છે. આમ બે રીત વડે શું થઈ જશે, ઘન કલા છે એને શુદ્ધ કરી શકાય છે, બરાબર, શુદ્ધ કરી શકાય છે. અને આવી રીતે શુદ્ધ કર્યા પછી એનામાં કોઈ વાયુ પસાર કરવો છે કે કોઈ પ્રવાહીન અતિશોષણની પ્રક્રિયા કરવી છે, તો એ કરી શકાશે, બરાબર. તો આ
આપણે અધિસૂચનની પ્રક્રિયા કરી હશે તો તરત જ જ્યારે એને શૂન્યાવકાશ કે ઓછું વધારે તાપમાન શૂન્યાવકાશ પર રાખેલું દબાણ ઘટાડ્યું કાં તો તાપમાન વધાર્યું તો એવી જ સપાટી શુદ્ધ થાય છે તરત જ એનામાં એ પ્રક્રિયા કરવી પડે જો તમે ના કરો અને ફરી પાછું એને ખુલ્લા વાતાવરણમાં રાખશો તો ફરી પાછું એ ઘન કણો એને અંદર આવી જવાના છે બરાબર તો એ સપાટીને શુદ્ધ કરવાની છે તો એના માટે એને દબાણ ઓછું અથવા તાપમાન વધારીને શુદ્ધ કર્યા પછી એને એ બંધ બોક્સમાં જ રાખવાના છે જ્યારે તમારે એક્સપેરિમેન્ટ કરવાનું છે ત્યારે જ એને બહાર કાઢવાનું તો તમારું જે એક્સપેરિમેન્ટ છે વ્યવસ્થિત થશે અને કેટલા પ્રકારનું અધિશોષણ થયું છે એની ચોક્કસ માત્રા મળશે બરાબર તો હવે આપણે આ પ્રકરણમાં અધિશોષણ જે છે એની સાથે સંકળાયેલી ઘટનાઓ જે છે કે ઉદ્દીપન છે સ્ફટિકીકરણ છે બરાબર આ ઉપરાંત જે છે દ્વિધ્રુવ પ્રકરણ જે છે રેડોક્સ પ્રક્રિયા છે એમાં ઇલેક્ટ્રોડ જે છે એનું પ્રકરણ છે આ બધા પ્રકરણ જે છે એ આપણે આનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરીશું અને આ પ્રકરણમાં આપણે શું છે કલા વચ્ચે જે છે શું છે કલા છે બે કલા છે એની વચ્ચે અલગ અલગ કલાઓના લીધે જે પૃષ્ઠ રચાય છે એનો પણ અભ્યાસ કરીશું એટલે જ્યાં જ્યાં ત્યાં પૃષ્ઠ રચાય છે એ દરેક ઘટનાનો આપણે પુસ્તકમાં જ્યાં જ્યાં પૃષ્ઠ રચાય છે જે જે ઘટનામાં એ દરેક ઘટનાનો આપણે આમાં અભ્યાસ કરવાનો રહેશે અને આ ઘટના પ્રકરણમાં મુખ્ય ત્રણ પાર્ટમાં વહેંચાયેલું છે એક પહેલો ભાગ છે અધિશોષણ બીજો ભાગ આવશે ઉદ્દીપન અથવા પાયસ બરાબર પહેલો ભાગ આવશે અધિશોષણ બરાબર એ તમારા માટે થોડાક નવા શબ્દો આવશે એમાં અધિશોષણ ને અવશોષણ ને બરાબર અધિશોષક બરાબર આ ઉપરાંત બીજો ભાગ આવશે ઉદ્દીપન બરાબર ઉદ્દીપન જે છે એને અને પાયસ છે આ ખૂબ ઇઝી પોર્શન છે બરાબર અને એના પછી ખાસ મોસ્ટ આઈએમપી જે ભાગ છે ત્રીજો ભાગ છે એને કલીલ તરીકે ઓળખવા છે કલીલ દ્રાવણ બરાબર જે શું છે વિસમાન દ્રાવણ છે તો આપણે આ ખાસ એનો અભ્યાસ કરવાનો જે છે મોસ્ટ પ્રકરણ આઈએમપી પ્રકરણ છે કલીલ જે છે કલીલ ભાગ છે આ પ્રકરણનો બરાબર તો આપણે કાલે હવે અધિશોષણ અને ત્યારબાદ ઉદ્દીપન અને પછી કલીલ દ્રાવણનો છે એનો અભ્યાસ કરીશું બરાબર આમ આપણે અહીંયા જોયું કે બે કલાઓ જે છે એની વચ્ચે જે પૃષ્ઠ રચાય છે જેને આપણે આંતરપૃષ્ઠ પણ કહી શકીએ છીએ અને આ આંતરપૃષ્ઠ જે છે એના જે જાડાઈનો આધાર જે છે એનો ક્ષેત્રફળ છે એ જથ્થાત્મક કલામાં રહેલા જે અણુઓ છે એના કદ પર રહેલો છે અને બીજું ખાસ કે આપણે આ જે કદ પર રહેલો છે અને જે આંતરપૃષ્ઠ રચાય છે બરાબર તે એવી ઘણી ઘટનાઓ છે જેવી કે સ્ફટિકીકરણ છે ક્ષારણ છે વિલયન છે બરાબર ઉદ્દીપન છે બધી ઘટનાઓ જે છે આંતરપૃષ્ઠ પર રચાય છે તો હવે આપણે આ પ્રકરણમાં એ બધી ઘટનાઓનો અભ્યાસ કરીશું સમજીશું પૃષ્ઠ શું છે પૃષ્ઠ રચાતા જે જે ઘટનાઓ છે અને રોજિંદા જીવન સાથે ઘણા બધા ઉદ્યોગોમાં પણ આ જે ઘટના જે છે આંતરપૃષ્ઠ રચાતી ઘટનાઓ છે એનો ઉપયોગ થાય છે તો હવે આપણે આગળના પ્રકરણમાં અધિશોષણ છે એ બધા પ્રકરણ છે એનો હવે નેક્સ્ટ પીરિયડમાં નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરીશું અને ખાસ કે આ જે પ્રકરણમાં મારે તમને આ પ્રસ્તાવના કારણ કે આપણે મુખ્ય ચેપ્ટરમાં આટલું વસ્તુ સમજવાની છે આ સમજશો તો તમને આગળના પ્રકરણ બહુ સારી રીતે સમજા પડશે એટલે ખાસ આ વસ્તુ એનો હાર્દ છે અને હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અધિશોષણ ભણીશું.